પાલનપુર ખાતે આજે રોજ શિવાજી મહારાજની જન્મજયંતીના ભાગરૂપે જ્ઞાન મંદિર શાળામાં નૂતન જીવદયા ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 70થી વધુ બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને બ્લડ મળી રહે તે માટે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નૂતન જીવદયા ગ્રુપના પ્રમુખ મિતુલભાઈ મેવાળા, આશિષ ચૌધરી, હરેશ ચૌધરી તથા બનાસકાંઠાના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ તેમજ રક્તદાતાઓ હાજર રહ્યા હતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે શિવાજી મહારાજે અંગ્રેજો તેમજ મુગલો સામે ખૂબ લડત આપેલી, જેમ મહારાણા પ્રતાપને આપણે યાદ કરીએ છીએ તેમ શિવાજીને પણ યાદ કરીએ છીએ. એમની 19 તારીખે જન્મજયંતિ ગઈ તેના ઉપક્રમે આજે આપણે 21મી રવિવાર હોવાથી નૂતન જીવદયા ગ્રુપ દ્વારા એક સરસ મજાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં અંદાજે 70 જેટલા નવયુવાનો રક્તદાન કરવાના છે. કોઈ પણ આવા મહાયોદ્ધાની જન્મજયંતિની ઉજવણી, એ લોકોએ આપણા દેશ માટે જીવ રેડેલો, આપણે કમસે કમ હવે આઝાદ થઈ ગયા છીએ તો કમસે કમ એક બોટલ બ્લડ તો આપી જ શકીએ આપણા દેશ માટે, એટલે આ બધા યુવાનોએ આજે શિવાજીને યાદ કરીને પોતાનું રક્તદાન કર્યું છે, એ બધાને હું ખૂબ ખૂબ બિરદાવું છું. નૂતન જીવદયા ગ્રુપ, જેને કે આ કાર્યક્રમનું સરસ આયોજન કર્યું છે, એના શ્રી મિતુલ મેવાડા, આશિષ ચૌધરી, સૌ અન્ય મિત્રોને પણ બિરદાવું છું. આજે મેં પણ 56મી વાર રક્તદાન કર્યું છે, એટલે એ પણ લોકો પ્રેરણા લે કે મને 60મું વર્ષ જાય છે અને આ ઉંમરે પણ રક્તદાન કરી શકાય.